હેલો મિત્ર, ગુડ મોર્નિંગ. 9 વાગવા આવ્યા છે અને મિષ્ટાબેન કાલે આખી રાત છે એ હુતી નથી. ઉધરસ આવે, વમ કરે, પેટ ભરે તો પાછું બહાર કાઢી નાખે. અને બહુ આમ રમવું હતું પણ એનું શરીર એને રમવા દેતું નહોતું, તો તબિયત ખૂબ ખરાબ હતી. તો આજે તો પહેલાં તો એને દવાખાને લઈને જવાની છે, બરાબર છે. એના મમ્મી એને કમ્પ્લેટ તૈયાર કરે છે, એ તૈયાર કરી લે. ત્યાં સુધીમાં મમ્મીનો વાડીએ મૂકતો વાડીએ બાને છે, એ કંઈક ડુંગળી કે એવું કંઈક સોંપવાનું છે, બરાબર છે. તો પૂછી તું રેડી કરી દે, ક્યાં સુધીમાં હું હમણાં આવી જાઉં, બરાબર છે. સારું, ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને આજે વિડીયોને કન્ટિન્યુ કરીએ. વાડીએ જઈએ, આગળ બતાવીએ. બનાવી દઈએ, પછી દવાખાના બી જવું છે. ચાલો મિત્રો, વાડીયા પહોંચી ગયા છે, બાને ઉતારી દીધા છે, હવે દવાખાને જવાનું છે આપડે, બરોબર છે. સારું, હાલો. તો હવે હાલો, લા એક મિનિટ. ક્યા ક્યાં બોલા તુને? એ પહેલે ક્યાં બોલા? ચાલ ચાલ, ચલો જાકે ઇલાજ. ચાલો મિત્રો, બાને વાડીઓ મૂકીને આવતો રહ્યો, હવે આનો વારો છે. અમારે ઢીંગી બેનને દવાખાને લઈ જવાની છે. ઓકે, લાવો તમારો ફોન, એ મારા ખિસ્સામાં વહી જાય. સારું, ચાલો મિત્રો, તો જઈએ. હવે વધારે રાહ નથી જુઓ, પર્સ છે મારે રાખવાનું. ના ના, એ ટીંગડવાનું ખાલી. ઓકે, હાલો મિત્રો, જઈએ. બરાબર છે, ટીંગો જલ્દી રિપેર થઈ જાય એવું થઈ જાય. હારો હાલો. ફ્રેન્ડ્સ, તો હાલ તો હોસ્પિટલથી આવ્યા, મતલબ દીદી બાને દેખાડીને આવ્યા, પછી આપણે મળ્યા છીએ. પણ તમને કીધું નથી કે હાલ દવાખાનેથી આવી ગયા છે ને, હાલ દીદી બાને દવા પાઈ દીધી હતી, તો એને સારું છે. અને ત્યારે જો બાબા દીદી બે રમે છે, ફર્શ ઉપર નીચે રમે છે. અહીંયા સારું કરતી હતી એટલે બે નીચે રમવા મળ્યા છે, જો બેન હાઉ જોવે છે. અને હાલ તબિયત એની સારી છે, પહેલાં કરતાં બેટર છે. રાત્રે આખી રાત રોય છે, એ કરતાં તો સારું છે, જો હાઉ જોવે છે તો. ઊંચી થઈ છે, જોશે એને ભાઈ હું નવીન કરે છે, નવીન લાગે ને બધું. અને બેનની તબિયતમાં તો ઘણો સુધાર છે, જો છતાંય આજ રાતે હેરાન કરે કે આજ રાતે રોય રોય કર્યા કરશે, તો કાલ પછી હવે પાલિતાણા ફાઇનલી લઈ જવાનું થશે. કારણ કે આજ તો આખો રાત્રે કંદળી હતી, રાત્રે એટલું બધું રોતી હતી, ખાતી નહોતી, ખૂવું નહોતું, એવું બધું હતું. એટલે સાંજે જેવો કન્ડિશન હતી એવી આખો દિવસ નથી રહી, એટલે આખો દિવસ પણ નિંદરે કરી લીધી છે અને ખાઈ પણ લીધું છે એણે. એટલે આજે એટલું બધું તકલીફ નથી દિવસે. હવે રાત્રે ખબર પડે કે રાતનું ધ્યાન એવું થાય છે કે શું પ્રોબ્લેમ છે હવે, એટલે સાંજે હવે ખબર પડે ફાઇનલી. તો હવે અત્યારે હવે રસોઈનો આપણે ટાઈમ થતો હશે, 5:30 થવા આવ્યા છે. હમણાં 6:30 રસોઈ મારી દેવી છે, આજે કંઈક બનાવી. બેનને ઓલામાં તો કંઈ મેં તે હરખું ખાધું નથી, એટલે કંઈક શાક રોટલા હાટ બનાવી નાખીએ, એટલે નિરાતે જમી લઈએ. બપોર કંઈ એવું હરખું ખાધું છે. અત્યારે એને એને પપ્પાએ બધાએ નાસ્તો કર્યો છે, મિષ્ટાએ તો ખાધું. મને ગમે ગોતે મને ખબર છે, પણ ભાઈ થોડોક વિડીયો કન્ટિન્યુ કરી નાખું પછી મળીએ ને. હાલ મમ્મી બહાર બેઠા ગયા છે, તો સારું ચાલો હું દીદી લઈ જ લઉં, કારણ કે મને કંઈ કામ કરવા દેતી નથી. આમ તેમ આમ તેમ ફરું તોય મારી માએ માં જોયા કરે છે, તો સારું ચાલો હવે એને રમાડી લઉં થોડી વાર, ને ખાવા ખાય તો ખવડાવી લઉં, અને પછી પાછા આપણે મળશું. ચાલો, અમારી મિષ્ટા ફોર વ્હીલર રમે છે, ઓડી છે, ઓડી બહુ મસ્ત ની પાવરફુલ છે. હાલો હમણાં હાલે છે, તમને બતાવું. બેક ફર્સ્ટ ક્લાસ. આ ગાડીના માલિક છે, આમાં એવું છે, આ ગાડીના માલિક છે, બરોબર છે. સારું હાલો મિત્રો, તો બતાવો. આવે છે આગળ કરવાનું બોલ. આવે છે, એટલે આવી આવી આવી.
પોપટ થઈ ગયો તમે ગાડી પોપટ થઈ ગયો આપણે અંદર ઘોડિયામાં જો એ રમે જ છે. બા ને હું બા બે વાતો કરતા હતા, બા હિસકા નાખતા હતા, બા કે હવે હુઈ ગઈ છે, હું દૂધ લેતો હું અંદર જોયું ને ત્યારે બેઠી બેઠી દાંત કાઢતી હતી. અમારી બે ની વાત સાના મને સાંભળતી હતી, ઈને એની માં બે હરખી છે જો. હા તમે બી એક એકલા વાત કરી દીવો હોય તો એટલે એવું છે. ચાલો ચાલો મિત્રો, તો હવે તુલસી રસોઈ બનાવી અને રોટલો જે નાખીને આવી છે. એક વિડીયો અમારો ઓલા ફોનમાં એક્સપોર્ટ થાય છે, તમને દેખાય છે, અને અહીંયા હું હાલા કરાવું છું, પંખો બંધ છે વિડીયોના કારણે. મિસ્ટરને તો હાલા સાલો એટલે કદાચ પવન આવતો હશે, પણ અમે તમારા કારણે ગરમી સહન કરીએ છીએ, એટલે સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ બબસ્ક્રાઇબ કરજો, લાઇક બાઇક કરજો, શેર બેર કરજો. બાકી આવ્યો તમારા રોટલામાં તમે જાઓ. ચલો ફ્રેસ આપણે રોટલો જોતા, એ રોટલો પેલા ફટાફટ ન કરો, દાજી જશે દાજી. અને જીવડા બહુ આવે છે ને, તે બધી લાઈટો બંધ કરી રાખી છે. એક થાય તો જો થઈ ગયો છે મસ્ત મજાનો, એક થાય છે કારણ કે અમે ત્રણ જણા ખાવા વાળા છીએ, એટલે ખાલી બે રોટલા કર્યા છે આજે. બપોરની રોટલી પડી છે તો કીધું બે રોટલા જ કરશું. જો જી લો જો, થોડો થોડો દાજી ગયો, કકડો થઈ જશે આ રોટલો. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો રોટલા બે થઈ ગયા છે. ખીચડી ને રીંગણાનો ઓળો બનાવ્યો છે મસ્ત મજાનો. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો પછી પાછા જમવા બેસીએ ને એટલે તમને પણ બતાવી દઈશ મસ્ત મજાનો ઓળો. તો સારું ચાલો, ત્યાં લગી તમને શૈલેષ મળે ને પછી પાછા આપણે મળશું. હાલો મિત્રો, વાળો કરવા માટે વાળોમાં છે બાજરાના બડ્ડા અને બાની ફેવરિટ ખીચડી તો હોય જ, અને બા શું છે રીંગણાનો ઓળો છે. વાહ ભાઈ વાહ, રીંગણાનો ઓળો અને આપણી સાસ બાનેનું દૂધ. સારું ચાલો મિત્રો, વાળું પાણી કરીને મળીએ ને હાલો તમારો ઓળો ને રોટલો ખાવા માટે. બરોબર છે, સારું ચાલો મળીએ.